સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટોના પોલમાં મોટી ગેરરીતિ થઈ હોવાનું બહાર આવી છે, તો જવાબદારો સામે જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રથી વણઝારાવાસ તરફ જતા રસ્તા ઉપર તથા નવાઘરાથી માર્કિંડેશ્વર મહાદેવ સુધી સ્ટ્રીટ લાઇટના પોલ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ગ્રાન્ટ 2018-19 હેઠળ વીજળીનું કામ માટે નવાઘરાથી માર્કંડેશ્વર મહાદેવ સુધી 480,000 તથા મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રથી રામદેવનગર સુધી 450,000 મળી કુલ 930,000 કામોમાં ગેરરીતિ થઈ હોવાનું જણાતા નગરપાલિકાના જ કોર્પોરેટર પાલિકા સામે તથા પાલિકાના એન્જિનિયર સામે વાયો ચડાઈ છે કે એન્જિનિયર દ્વારા તપાસ કર્યા વગર બિલ કઈ રીતે પાસ કર્યું. તો નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમારે તો ઊભા કરેલ વીજ પોલને બહાર કઢાવી તેનું વજન પંચોની સાક્ષીમાં કરવામાં આવ્યું હતું, જેમાં 31 કિલોના વજનની જગ્યાએ માત્ર 21,700નું વજન નીકળ્યું. તો ઊભા કરવામાં આવેલ 30 થાંભલા ગેલ્વેનાઇઝના બદલે લોખંડના પાઇપ ઉપર કલર કરેલ છે, તો પાવડર કોટિંગ પણ હતું નહીં. તો ડેજલ ટેકનોલોજી હિંમતનગર નગરપાલિકાના એન્જિનિયર તથા કેટલાક કોર્પોરેટરની મિલીભગત હોય તેવું હાલ તો જણાઈ આવે છે. તો શું નગરપાલિકા એન્જિનિયર મેઘનાબેન રાય દ્વારા શું તપાસ કર્યા વગર બિલ કઈ રીતે પાસ કર્યું તે પણ એક મોટો સવાલ છે. ત્યારે હાલ તો કેટલાક નગરપાલિકા કોર્પોરેટરો તથા નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જે સામે ચાલીને થયેલ ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો છે, ત્યારે ગેરરીતિ આચરનાર સામે ચીફ ઓફિસર સહિત તંત્ર શું એક્શન લેવામાં આવશે એ તો હવે જોવું રહ્યું. મિતિશા સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. હા, એ ત્યાં આગળ થાંભલા નાખેલા અમે નગરપાલિકા દ્વારા. એ નગરપાલિકામાં એવી ફરિયાદ મળી હતી કે જે થાંભલા નાખે છે એમનું વજન ઓછું છે, એટલે નગર અમે પંચનામું કરાયું. પંચનામાં એવું માલુમ પડ્યું કે જે પોલ નાખવાનું હતું વજન એના કરતાં વજન ઓછું માલુમ પડ્યું, એ સંદર્ભે અમે ઇજાદારને નોટિસ આપી છે. એનો જવાબ હજી સુધી આવ્યો નથી. એનો જવાબ શું આવે એના આધારે અમે આગળની કાર્યવાહી નક્કી કરીશું.